ઉપસ્પ્રધાન આપણો દેશ છે અને એ માટે કરીને લગભગ તમે જુઓ ને તો દીકરો જન્મે એટલે આમ મોઢા ઉપર ખુશી ખુશી જ આવી જાય, ભાઈ અભણ હોય કે ભણેલા હોય, ગામડામાં હોય કે શહેરમાં હોય, પરંતુ દાંપત્ય જીવનમાં દીકરો આવે ને એના માટે લોકો એટલી બધી રાહ જુએ છે, પરંતુ એ દીકરો 20-25 વર્ષનો થાય અને પછી માતા પિતાને ભૂલી જાય, લગ્ન પછી સામે પણ ના જુએ, એમની દરકાર ના કરે, એમને ગમે રીતે તરછોડે અને ઘણીવાર એમને ફેંકી આવે વૃદ્ધાશ્રમમાં, અને વૃદ્ધાશ્રમમાં ન ફેંકે તો એને એવા મોતાજ કરી દે કે એ લોકો ભીખ માંગવા સુધી આવી જાય, એવા મેં પાત્રો જોયા છે. તો આજે જે સંદેશ છે એ એક જ છે કે ભાઈ દીકરો હોય કે દીકરી હોય, તમારે એમાં મન દુઃખ નહીં કરવાનું, અને દીકરીઓના માતા પિતાનું સન્માન થાય એટલે એમને કેટલો હર્ષ થાય કે આજ સુધી અમે મેણા જ સાંભળ્યા છે, આજે અમારું આટલું સુંદર સન્માન કર્યું અને એવું આવું સરસ મજાનું સન્માન આટલા બધા લોકોને આટલા બધા ઉદ્યોગપતિઓ નેતાઓ વચ્ચે થાય, એટલે આ એક સરસ પરિવર્તનની દિશામાં, મહિલા સશક્તિકરણની દિશામાં અને આવતા યુગની અંદર એક પેગામ છે કે ભાઈ મહિલા જે છે ને એ જેવી તેવી નથી, મ એટલે મહેનત કરનારી, ઈ એટલે હિંમતવાળી અને લા એટલે લાજવાબ, એનું નામ મહિલા. અને એક બાળકી જ્યારે મહિલા બનશે ત્યારે માતા હોય કે બેન હોય કે પત્ની હોય કે જે પાત્રમાં હોય એ ખૂબ સરસ મજાનું જીવન સુશોભિત કરશે અને આપણે સૌ માટે એક આશીર્વાદ નીવડશે. એક સંદેશ આપવા માટે આ કાર્યક્રમ કર્યો જે ખરેખર ખૂબ સફળ ગયો અને લોકોને પણ ખૂબ ગમ્યો. જય અને દેશની જનતા પણ આમાંથી મેસેજ લઈ શકે છે કે દીકરો અને દીકરીની વાત જે અસમાનતાની વાત ક્યાંક કરતા હોઈએ તો આ ખૂબ સુંદર કાર્યક્રમ દ્વારા એક મેસેજ લોકો સુધી પહોંચાડવાનો શુભ આશય છે. આજના કાર્યક્રમમાં મહિલાઓની, આવનારા સમાજની અને ઘણી બધી વાતોની ચર્ચા, ચિંતા અને લોકોએ ઘણી બધી નવી નવી વાતો કરી, નવા નવા વિશિષ્ટ હોદ્દાઓ ધરાવતા વ્યક્તિઓને સન્માન થયા, વિશિષ્ટ સેવાઓ બજાવતા ફરજો બજાવતા લોકોના સન્માન થયા, એના ઉપરથી સમાજને ખૂબ સુંદર મેસેજ મળ્યો છે કે જે મહિલાઓ ખૂબ સારું કામ કરે છે, કોઈ દિવ્યાંગનો કોઈ સંસ્થા ચલાવે છે, કોઈ ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ પૂરું એક બેન પાડે છે, કોઈ મફતમાં કાઉન્સેલિંગ કરે છે કે જેનાથી સમાજમાં જે દિવસે ને દિવસે છૂટાછેડાના કેસ વધે છે એ ન વધે કે એ ન થાય એના માટેનું કાઉન્સેલિંગ પણ બહેનો કરે છે. તો બહેનો શું ન કરી શકે એ આ સન્માનના કાર્યક્રમથી જાણવા મળ્યું છે. એટલા માટે આવનારા સમયમાં દીકરીઓનું મહત્ત્વ સમાજ સમજે, તે આખાએ એક સારો સંદેશો લોકો સુધી પહોંચે કે કોઈ અસમાનતા નથી, દીકરી પણ એટલું જ કરી શકે છે જેટલું દીકરો કરી શકે છે, એટલા ભેદભાવને ભૂલીને જે વ્યક્તિ છે, જેને પ્રતિભા છે એને ખીલવા દેવા માટે આવનારો સમય એ સહભાગી થાય, આપણે સૌ સહભાગી થઈએ એવો આજના કાર્યક્રમનો આશય હતો. ધન્યવાદ. કાર્યક્રમ દ્વારા સમાજની અંદર દીકરો દીકરી એક સમાન, સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવાનું, સ્ત્રી સશક્તિકરણ સાથેના હેતુઓથી એક સમાજની અંદર એવો મેસેજ જાય કે આજના દિવસોમાં આપણે જે પુત્ર ને પુત્રી બેને જે સમાન મહત્વ નથી આપતા પરંતુ હવે આપવું જોઈએ એના દિવસો આવી ગયા છે, અને સમાજ આ વસ્તુ સ્વીકારી અને દીકરીને પણ દીકરા જેટલું જ મહત્વ આપે એવા શુદ્ધ આશયથી આ કાર્યક્રમ કરેલો. એ ઉપરાંત સમાજની અંદર જે સેવાના ભેટદારીઓ છે, જે સારું કામ કરી જ રહ્યા છે, એને સન્માનનું કોઈ ઈચ્છાવતી કામ કરતા હોય એવું નથી, પરંતુ એનું સન્માન કરીને સમાજની અંદર એને બળ મળે, બીજા લોકોને પ્રેરણા મળે અને વધારેમાં વધારે લોકો આવા સારા કાર્યમાં જોડાય એનો પણ આની પાછળનો હેતુ હતો. અને એક આપણા ભારતનું ભવિષ્ય, જે વિદ્યાર્થીઓ સારા માર્ક લાવ્યા છે એનું સન્માન કરીને આવનાર પેઢીના બીજા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે અને સારી મહેનત કરીને સારા માર્ક લાવે અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ કરે એવા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો.